વાલા વિદ્યાર્થીઓ, હવે આપણે ધોરણ 10 કેલ્સીનો પરિચય પ્રકરણ 5 જોઈશું. તો સારાંશ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં સ્પ્રેડશીટ શું છે અને ઉપયોગ કરીને બનાવવામાં આવતી કેટલીક લાક્ષણિક વિનિયોગ વિશે જાણીશું. આ પ્રકરણમાં વર્કશીટ બનાવવી, તેમાં સુધારા વધારા કરવા, કેટલાક મૂળભૂત સૂત્રો વડે ડેટા પર પ્રક્રિયા કરી વિશ્લેષણ કરવું, સ્પ્રેડશીટનો સંગ્રહ કરવો અને જરૂર પડે તે ખોલવી, તે આ પ્રકરણમાં શીખીશું. છેલ્લે ઓપન ઓફિસ ટુકડીને કઈ રીતે ફોટોગ્રાફ જોઈ શકાય તે પણ જોઈશું. હવે વાત કરીએ કેલ્સીનો પરિચય. કેલ્સી એ ઓપન ઓફિસ શીટનું એક બીજાણું વિસ્તારપત્રક ઇલેક્ટ્રોનિક સ્પ્રેડશીટ પેકેજ છે. સ્પ્રેડશીટ એ પ્રકારનું સોફ્ટવેર પેકેજ છે જે દસ્તાવેજમાં ઝડપી અને સચોટ ગણતરીઓ કરવા માટે તેમજ દસ્તાવેજની માહિતીને આકર્ષક રીતે ગોઠવવા માટે કરવા માટે વપરાય છે. આ સ્પ્રેડશીટનો ઉપયોગ નાણાકીય અને હિસાબી દસ્તાવેજના વ્યવસ્થાપનમાં, માહિતી પત્રકો તૈયાર કરવામાં, મોકલેલા માલની કિંમત સાથેની યાદી એટલે કે ઇનવોઇસ બનાવવામાં, વૈજ્ઞાનિક અને આંકડાકીય સંશોધન પરથી માહિતી વિશ્લેષણ કરવામાં તેમજ માહિતી ઉપર વિવિધ પ્રકારની ગણતરીઓ કરવામાં થાય છે. કોઈપણ સ્પ્રેડશીટ પ્રોગ્રામ ડેટાનો સંગ્રહ કરવા, તેના ઉપર ગણતરીઓ કરવા તેમજ માહિતીને રેખાત્મક રીતે એટલે કે ગ્રાફિક ચાર્ટ રૂપે રજૂઆત કરવા સક્ષમ હોય છે. સ્પ્રેડશીટ પેકેજ ડેટાને આડી હરોળ, રો અને ઊભી હરોળ કોલમના સ્વરૂપમાં દાખલ કરવાની પરવાનગી આપે છે. એ એક ગ્રીડ જાળી જેવું બંધારણ છે કે જે ક્રિયાપ્રતિક્રિયાની રીતે ઇન્ટરેક્ટિવલી ડેટાનું રો અને કોલમની રીતે સંચાલન તેમજ આયોજન કરે છે. આ કામગીરીની સરળતા માટે સ્પ્રેડશીટ પેકેજ ડેટા અને ફોર્મેટિંગની સગવડ ઉપરાંત સૂત્રો દાખલ કરવાની પરવાનગી પણ આપે છે. કોઈ નિર્ણય લેવા માટે ઉપયોગકર્તા સ્પ્રેડશીટના પાનામાં ક્રિયાપ્રતિક્રિયાની રીતે ડેટા દાખલ કરી શકે છે. ડેટાને ફોર્મેટ કરી શકે તેમજ ડેટા ઉપર ગણતરી કે વિશ્લેષણ કરી શકે છે. ઉપયોગકર્તાની માહિતી અને સૂત્રો ઉપરાંત સર્વસામાન્ય ગાણિતિક, નાણાકીય, આંકડાકીય અને તાર્કિક કાર્યો ખૂબ જ અત્યાધુનિક રીતે કરવા માટેના સૂત્રો વિધેયો સ્પ્રેડશીટ પેકેજમાં જ સમાવિષ્ટ કરેલા હોય છે. સ્પ્રેડશીટ પેકેજની આ પ્રકારની અનેક ક્ષમતાઓને કારણે સંગઠિત ડેટા તૈયાર કરવામાં તેમજ તેના પર પ્રક્રિયા કરવા માટે તે એક વિશ્વવ્યાપી પ્રોગ્રામ તરીકે વપરાય છે. લિબ્રે ઓફિસ કેલ્સી પ્રોગ્રામ એ કેલ્સી જેવો લાગે છે અને તે નિઃશુલ્ક અને ઓપન સોર્સ સ્પ્રેડશીટ પેકેજ પણ છે. હવે વાત કરીએ સ્પ્રેડશીટની પેલે પર. સ્પ્રેડશીટના વધતા કદના નિયંત્રણ માટે વર્કબુકનો એક ખ્યાલ અમલમાં મૂકવામાં આવ્યો. સ્પ્રેડશીટમાં ફાઇલને વર્કબુકના નામે ઓળખવામાં આવે છે. વર્કબુકનો મુખ્ય હેતુ સંખ્યાબંધ સ્પ્રેડશીટનું સારી રીતે સંચાલન કરવાનો છે. ઉપરાંત હાલમાં અનેક ઓનલાઈન સ્પ્રેડશીટ પણ લોકપ્રિય બની રહી છે. હવે કેટલાક લાક્ષણિક વિનિયોગમાં સ્પ્રેડશીટ પેકેજનો ઉપયોગ જોઈએ. માહિતી વિશ્લેષણ તેમજ એકાઉન્ટિંગના કાર્યો માટે સ્પ્રેડશીટ પેકેજનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. સામાન્ય રીતે સ્પ્રેડશીટ પેકેજ દ્વારા તૈયાર કરવામાં આવતા કેટલાક વિશિષ્ટ કાર્યોની યાદી કોષ્ટકમાં આપવામાં આવેલી છે. આકૃતિ જુઓ ધ્યાનથી. સર્વૈયું, પરિણામ વિશ્લેષણ અને મેરિટની યાદી બનાવવી, આંકડાકીય ડેટા વિશ્લેષણ, નાણાકીય કાર્યો અને અંગત કાર્યો. કેલ્સી સાથે પ્રારંભ. સૌ પ્રથમ તમારે એ જાણવું જોઈએ કે કેલ્સીને કઈ રીતે ખોલી શકાય. આ માટે
તમે દર્શાવ્યા પ્રમાણેના આદેશોની શ્રેણીને અનુસરો. એપ્લિકેશન મેન ઉપર ક્લિક, ઓફિસ પર ક્લિક, ઓપન ઓફિસ ORG સ્પ્રેડશીટ ઉપર ક્લિક. સ્પ્રેડશીટ અનેક શીટની બનેલી હોય છે, જે વર્કશીટ તરીકે પણ ઓળખાય છે. નિર્ધારિત રીતે નવી સ્પ્રેડશીટમાં એટલે કે વર્કબુકમાં 3 વર્કશીટ આવેલી હોય છે, પણ આપણી જરૂરિયાત પ્રમાણે તેમાં સંખ્યાબંધ નવી વર્કશીટ ઉમેરી શકાય છે, તેમજ દૂર કરી શકાય છે. કોઈપણ કેલ્સી સ્પ્રેડશીટ દસ્તાવેજમાં મહત્તમ 256 વર્કશીટ હોઈ શકે છે. હવે વાત કરીએ ટાઇટલ બારની. ટાઇટલ બાર સૌથી ઉપર સ્થિત હોય છે. તે હાલમાં ખુલેલી સ્પ્રેડશીટનું નામ બતાવે છે. જો તમે હમણાં નવી જ ફાઇલ ખોલી છે અને સ્પ્રેડશીટને નામ આપેલું નથી, તો તે એક નામ વગરની સ્પ્રેડશીટ ખોલે છે. તે અનટાઇટલ X થી દર્શાવવામાં આવે છે, જ્યાં X એ એક સંખ્યા છે. જ્યારે કોઈ સ્પ્રેડશીટ તમે પ્રથમ વખત સંગ્રહ કરો ત્યારે તમારી પસંદગીનું નામ તમને પૂછવામાં આવે છે. તમને હાલમાં કઈ વર્કબુકમાં કામ કરી રહ્યા છો તે જણાવશે. હવે આપણે મેનુબારની વાત કરીએ. મેનુબારમાં વિવિધ કાર્યો કરવા માટે મેનુ સાથે આદેશો આપેલા હોય છે. દરેક મેનુ આઇટમ એક અલગ સબ મેનુ રજૂ કરે છે. આ સબ મેનુને પુલ ડાઉન મેનુ પણ કહેવામાં આવે છે. મેનુ જોવા માટે માઉસ કર્સરને ફક્ત તેના પર મૂકો અને એકવાર ક્લિક કરો. આથી સબ મેનુ આપણને સ્ક્રીન પર દેખાય છે. મુખ્ય મેનુના દરેક આદેશોને તેના ટૂંકા વર્ણન સાથે યાદીના કોષ્ટકમાં દર્શાવેલા છે. વર્ણન. પહેલું છે ફાઇલ મેનુ. દસ્તાવેજમાં કામ કરવા માટેના આદેશો જેવા કે નવા દસ્તાવેજ બનાવવો, ફાઇલનો સંગ્રહ કરવો, પ્રિન્ટ કરવું, પ્રિન્ટ કરતાં પહેલાં સ્ક્રીન પર તેનો દેખાવ જોઈ એટલે કે પ્રિન્ટ પ્રિવ્યૂ કરવું વગેરે કાર્યો ફાઇલ મેનુથી થાય. ત્યારબાદ એડિટ મેનુ. દસ્તાવેજમાં સુધારા વધારા કરવા માટેના આદેશો જેવા કે કોપી, પેસ્ટ, ફાઇન, રિપ્લેસ વગેરે. વ્યૂ મેનુ. વપરાશકર્તા સેતુના ઘટકો ઉમેરવા અથવા દૂર કરવા, પાનો પૂરું થાય તેની નિશાનો જોવી, પેજ બ્રેક પ્રિવ્યૂ વગેરે. ઇન્સર્ટ. આડીહાર, ઊભીહાર, વર્કશીટ, ઘટકો અને ઓબ્જેક્ટો ઉમેરવા. ફોર્મેટ. સેલ ફોર્મેટ કરવા, ઘટકોનો સમૂહ બનાવવો, સોર્ટિંગ, સરતી ફોર્મેટિંગ વગેરે કાર્યો માટે. બારમાં આગળ જોઈએ ટૂલ મેનુ. વધારાના ટૂલ જેવા કે સ્પેલિંગ કે સ્પેલિંગ ચેક કરવા માટે, દસ્તાવેજનું રક્ષણ કરવા માટે, સૂત્રો તેમજ ભૂલો સુધારવા માટે વગેરે કાર્યો. ડેટા પર પ્રક્રિયા કરવી, ડેટા સોર્ટ કરવો, સર્ચ પ્રમાણે માત્ર જરૂરી ડેટા રજૂ કરવો એટલે કે ફિલ્ટર કરવું વગેરે. વિન્ડો. નવી વિન્ડો ખોલવી, સેલને સ્થાયી સ્વરૂપ આપવું, તેમજ ઓપન ઓફિસ ORGના ખુલ્લા દસ્તાવેજોની યાદી વિન્ડો મેનુમાં જોઈ શકાય છે. હેલ્પ. વિધેય તેમજ વિનિયોગ બાબતની માહિતી અને સોફ્ટવેરની આવૃત્તિઓ વગેરે બાબતની મદદ હેલ્પ મેનુ દ્વારા કરવામાં આવે છે. વિકલ્પો સાથે એક ત્રિકોણ આકાર કદાચ તમારા ધ્યાન પર આવ્યો હશે. જ્યારે આ પ્રકારના ત્રિકોણ સંજ્ઞા સ્ક્રીન પર પ્રદર્શિત થાય ત્યારે તે વિકલ્પના વધારાના વિકલ્પો ઉપલબ્ધ હોય છે, જેમાંથી એક યોગ્ય વિકલ્પની પસંદગી તમે કરી શકો છો. જો ઉપયોગકર્તાની સૂચનાઓનું પાલન કરવા માટે વધારાની માહિતીની જરૂરિયાત હોય તો કૌંસમાં 3... સંજ્ઞા દર્શાવતું એક ડાયલોગ બોક્સ સ્ક્રીન પર પ્રદર્શિત થશે. ધારો કે તમે સેવ એઝ વિકલ્પ પસંદ કરો છો, તો આ પ્રમાણે કેલ્સી તમને ફાઇલનું નામ અને કઈ જગ્યાએ તે ફાઇલનો સંગ્રહ કરવો છે તેની માહિતી તમને પૂછશે. માં બિંદુઓની સંજ્ઞા આકૃતિ કૌંસમાં દર્શાવી છે, પણ તમે જોઈ શકશો, જેનો અર્થ એ છે કે અનેક પ્રિન્ટ વિકલ્પો દર્શાવતું એક ડાયલોગ બોક્સ સ્ક્રીન ઉપર પ્રદર્શિત થશે. હવે વાત કરીએ ટૂલબારની. સૌથી સામાન્ય આદેશોને ટૂલબાર સ્ક્રીન ઉપર જુદા જુદા બટન સ્વરૂપમાં રજૂ કરે છે. માઉસ પોઇન્ટરને ફક્ત તે બટન ઉપર ક્લિક કરીને તમે
તે યુટિલિટીને પસંદ કરી શકો છો. કદાચ જો કોઈ બટનનું શું કાર્ય છે તે તમે ન જાણતા હો તો તમારે ફક્ત તે બટન ઉપર માઉસ પોઇન્ટરને આમ તેમ ફેરવવું પડશે. વ્યૂ મેનુમાં જઈ ટૂલબાર પસંદ કરીને તમે તમારી જરૂરિયાત પ્રમાણે ટૂલબારને પ્રદર્શિત કરી શકો અને પ્રદર્શિત થતાં બંધ પણ કરી શકશો. અંડર ટૂલબાર, ટૂલબારનું નામ સૂચવે છે તે પ્રમાણે આ ટૂલબાર ઉપર ફાઇલ અને એડિટ મેનુમાંથી વારંવાર વપરાતા આદેશો રાખેલા હોય છે. તાજેતરમાં ઉપયોગમાં લેવાયેલા આઇકનો આ બાર ઉપર તમે જોવા મળશે. સામાન્ય રીતે નવી કેલ્સી દસ્તાવેજ બનાવવા, હયાત દસ્તાવેજ ખોલવા, દસ્તાવેજમાં લખાણની જોડણી ચકાસવી, માહિતી કટ કોપી પેસ્ટ અને દસ્તાવેજ પ્રિન્ટ કરવા માટેના આઇકોન તમે આ સ્ટાન્ડર્ડ ટૂલબાર પર જોઈ શકશો. કરીએ ફોર્મેટિંગ ટૂલબાર, સેલની માહિતીને ફોર્મેટ કરવા માટે એટલે કે મઠારવા માટેના સૌથી વધારે વપરાતા આદેશો ફોર્મેટિંગ ટૂલબાર પર હોય છે. આ ટૂલબાર ઝડપથી ફોર્મેટિંગ કરવાની સગવડ પૂરી પાડે છે. જેમ જેમ તમે વિનિયોગનો ઉપયોગ કરતા જશો તેમ તેમ આ બાર ઉપરના આઇકન બદલાતા જશે. જો કોઈ આઇકન આ બાર ઉપર ઉપલબ્ધ ન હોય તો ફોર્મેટિંગ ટૂલના બિલકુલ અંતમાં જઈને તમે આઇકન ઉમેરવાનો વિકલ્પ પસંદ કરી શકો છો. ફોર્મ્યુલા બાર એટલે કે ફોર્મ્યુલા ટૂલબાર, સેલમાં કોઈ સૂત્ર લખવા અથવા તેમાંની માહિતી સુધારવાની સગવડ ફોર્મ્યુલા ટૂલબાર ઉપર હોય છે. ઉપયોગકર્તા પોતાની ઈચ્છા પ્રમાણે ટૂલબાર પર બટન ઉમેરી શકે છે, બટન દૂર કરી શકે છે, તેમજ બટનની શ્રેણી ગોઠવણી બદલી પણ શકે છે. હવે વાત કરીએ આડી હરોળ, ઊભી હરોળ અને સેલ. આડી હરોળ એટલે રો, ઊભી હરોળ એટલે કોલમ અને ખાનું એટલે સેલ. દરેક વર્કશીટને ઊભી હરોળ કોલમ અને આડી હરોળ રોમાં વિભાજિત કરીને ખાનું બનાવવામાં આવે છે અને ખાનાને સેલ કહેવામાં આવે છે. દરેક રો અને કોલમને ક્રમ આપવામાં આવે છે. કોલમને મૂળાક્ષર અને તેના સંયોજનો અને રોને સંખ્યાથી ઓળખવામાં આવે છે. કેલ્સીની દરેક કોલમ સેલની ઊભી શ્રેણી છે. એ રો, આડી હરોળ અને કોલમ ઊભી હરોળનું છેદન બિંદુ છે. રેખાઓ અરસપરસ છેદાવાથી બનતો વિસ્તાર છે. સેલને કોલમના મૂળાક્ષર અને રો નંબરના સંયોજનથી ઓળખવામાં આવે છે. જે સેલ હાલમાં પસંદ કરેલ હોય તેને કાર્યરત એક્ટિવ સેલ કહેવામાં આવે છે. બોક્સ દેખાય છે તે કાર્યરત સેલનું સૂચક છે. કાર્યરત સેલના ખૂણામાં ભરેલો એક નાનો લંબચોરસ હાઇલાઇટ થયેલ છે, જેને ઓટોફિલ હેન્ડલ તરીકે ઓળખાય છે. આપણી પાસે સરખામણીમાં અંગ્રેજી મૂળાક્ષરો 26 થોડા અને વધારે સંખ્યામાં રો હોવાથી આપણને મૂળાક્ષરોના સંયોજનોનો ઉપયોગ કરવો પડે છે. એ ટુ ઝેડ, ત્યારબાદ એ એ ઝેડ, એ બી બી ઝેડ. એ પ્રમાણે કેલ્સીમાં કોલમ 1024 અને રો 1,48,576 હોય છે. સેલ એ સ્પ્રેડશીટનો એક પાયારૂપ મૂળભૂત ભાગ છે. સેલમાં ડેટા અને સૂત્રો ઉમેરવામાં આવે છે, એટલે કે સેલ અલગ અલગ ઘટકો જેવા કે શાબ્દિક માહિતી, સંખ્યા અને સૂત્રો ધરાવે છે. તમે કોઈ એક સેલ ઉપર ક્લિક કર્યા પછી ડ્રેગ કરવાથી એક કરતાં વધારે રો, કોલમ અથવા સેલ પસંદ કરી શકો છો. હવે વાત કરીએ ફોર્મ્યુલા અને ડેટા ઇનપુટ બાર. ટૂલબારની તરત નીચે અને વર્કશીટના ટોચ વિસ્તાર ઉપર એક મોટી ખાલી લીટી ચકાસો. ફોર્મ્યુલા અને ડેટા ઇનપુટ બારમાં હવે આગળ જોઈએ. આ ખાલી જગ્યા વપરાશકર્તાને ડેટા અને સૂત્ર દાખલ કરવા માટે પૂરી પાડવામાં આવે છે. એકવાર ડેટા દાખલ કરવામાં આવે એટલે તે કોઈ ચોક્કસ સેલમાં દેખાશે. જે સેલ હાલમાં પસંદ કરેલો હોય તેને સરનામું તેનું સરનામું
ફોર્મ્યુલા બારમાં ડાબી બાજુએ જોવા મળે છે, જમણી બાજુએ એફ અને કૌંસમાં એક્સ વડે સૂચવવામાં આવેલ બોક્સ એક વિસ્તાર પૂરો પાડવામાં આવે છે, જેના વડે તમે સેલમાં ડેટા અને સૂત્ર દાખલ કરી શકો છો. કાર્ય વિસ્તાર વર્કસ્પેસ. અનેક ખાલી સેલની જાળ એટલે કે ગ્રીડ એક વિસ્તાર બનાવે છે જેમાં વપરાશકર્તાના ડેટા નજરે પડે છે. તમે કોઈ ચોક્કસ સેલ ઉપર ક્લિક કરી તે સેલને કાર્યરત બનાવવા માટે સીધા તેમાં ડેટા તેમાં સૂત્ર દાખલ કરી શકો છો. સેલમાં તમને સૂત્ર જોવા મળશે નહીં, પણ ડેટા સ્વરૂપે તે સૂત્રનું પરિણામ જોવા મળશે. ટૂલ વર્કશીટને ઝૂમ ઇન ઝૂમ આઉટ કરવા માટે ઝૂમ ટૂલ વપરાય છે. તમે વધારે સારા નિરીક્ષણ માટે વર્કશીટને ઝૂમ આઉટ કરી શકો છો. ત્યારબાદ વાત કરીએ સ્ક્રોલ બાર. બે પ્રકારના સ્ક્રોલ બાર હોય, ઊભો સ્ક્રોલ બાર એટલે કે વર્ટિકલ સ્ક્રોલ બાર અને આડો સ્ક્રોલ બાર એટલે હોરિઝોન્ટલ સ્ક્રોલ બાર. જ્યારે માહિતી સ્ક્રીનના કે સ્પ્રેડશીટમાં વધારે હોય, જો કોલમમાં હોય તો હોરિઝોન્ટલ સ્ક્રોલ બાર આવે અને જો રો વધારે હોય તો વર્ટિકલ સ્ક્રોલ બાર આવે. હવે સ્ક્રોલ બાર વિશે વાત કરીએ. કોમ્પ્યુટર સ્ક્રીન મોનિટરના કદ કરતાં વર્કશીટ મોટી હોવાથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેલ્સી આપોઆપ શીટની બંને બાજુએ તમને સ્ક્રોલ બાર પૂરા પાડે છે, એટલે કે સ્ક્રીન ઉપર તમે આડા અને ઊભા સ્ક્રોલ બાર જોઈ શકશો. સ્ક્રોલ બારના ઉપયોગથી તમને માહિતી નિહાળવાની વધારે અનુકૂળતા રહે છે, ખાસ કરીને જ્યારે ડેટા સ્ક્રીનમાં સમાતો ન હોય. હવે આગળ વાત કરીએ સ્ટેટસ બાર. દસ્તાવેજની હાલની સ્થિતિ સાથે અન્ય માહિતી જેવી કે પસંદ કરેલા સેલનો સરવાળો, પાનાની શૈલી પસંદ કરવાની રીત અને સંગ્રહ ન કરેલા પરિવર્તનોનો આ બાર દર્શાવે છે. ત્યારબાદ શીટ ટેબ. શીટ ટેબનો ઉપયોગ કરીને દસ્તાવેજને અલગ અલગ વર્કશીટ ફક્ત શીટ પણ કહેવામાં આવે છે માં તમે જઈ શકો છો. ટેબ વર્કશીટ માટે નેવિગેશન ટૂલ તરીકે કામ આપે છે. વર્તમાન વર્કશીટ ટેબનું નામ સફેદ રંગની પૃષ્ઠભૂમિ બેકગ્રાઉન્ડ ધરાવે છે અને બધી શીટ રાખોડી રંગની પૃષ્ઠભૂમિ બેકગ્રાઉન્ડ ધરાવે છે. તમને વર્કશીટને પસંદ કરવા માટે જરૂરી વર્કશીટ ઉપર ફક્ત ક્લિક કરો. તમે શીટ વન લખાણ ઉપર ફક્ત રાઈટ ક્લિક કરો, તે પછી રીનેમ શીટ વિકલ્પ પસંદ કરો અને આપણે ને જે નામ જોઈતું હોય તે ટાઈપ કરી તમે શીટનું નામ બદલી શકો છો. ને હાલ પછીની વર્કશીટ જમણી બાજુ સૌથી અંતમાં જમણી બાજુ, હાલ પહેલાંની વર્કશીટ ડાબી બાજુ અને પ્રથમ વર્કશીટ ડાબી બાજુએથી સૌ પ્રથમ ઉપર તમે જઈ શકો છો. હવે વાત કરીએ કેલ્સીમાં નવો દસ્તાવેજ બનાવવો. તો સૌ પ્રથમ એપ્લિકેશન મેનુ પર ક્લિક, બે ઓફિસ પર ક્લિક, ત્રણ ઓપન ઓફિસ ઓઆરજી સ્પ્રેડશીટ પર ક્લિક. આ આદેશ આપવાથી કેલ્સી ખુલશે. તમે કેલ્સીનો સેતુ ઇન્ટરફેસ જોઈ શકશો. ફોર્મેટ મેનુ પર ક્લિક કરો, તે પછીના મેનુના વિકલ્પોમાંથી શીટ વિકલ્પ પસંદ કરી અને તેના સબ મેનુના ઉપલબ્ધ વિકલ્પોમાંથી રીનેમ પસંદ કરો. હવે ફાઇલ પર ક્લિક કરો, સેવ ઉપર ક્લિક કરો. ઓપન ઓફિસ ઓઆરજી કેલ્સી ફાઇલ સ્વરૂપે સંગ્રહ કરે છે અને તેનું અનુલંબન એટલે કે એક્સટેન્શન નેમ આપણા ફાઇલનું નામ જે આપીએ પાછળ .ods ઓટોમેટિક લખાઈ જાય છે. સ્ક્રીનમાં સૌથી ઉપર ફોર્મ્યુલા બારમાં ઉપલબ્ધ ચિહ્ન તમને ઊંધો એ દેખાય છે સિગ્મા તરીકે સૂચિત કરેલો છે. સરવાળો કરવા માટે તમે વાપરી શકો છો. સ્પ્રેડશીટમાં સેલની રેન્જ દર્શાવવા માટે શરૂઆતના સેલનું એડ્રેસ અને છેલ્લા સેલના એડ્રેસની વચ્ચે વિસર્ગ કોલન બે ટપકા ઊભાથી છૂટા પાડીને દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે E2:E6 એ E2થી E6 સેલ પસંદ કરેલી છે એનો નિર્દેશ કરે છે. હવે વાત કરીએ ફાઇલનો સંગ્રહ કરવો અને ફરી ખોલવી કરવો અને
ફરીથી ફાઇલ ખોલવી સ્પ્રેડશીટમાં અથવા કોઈપણ કોમ્પ્યુટર વિનિયોગમાં કામ કરતી વખતે તમારા કામનો વારંવાર સંગ્રહ કરવાની જરૂરિયાત પડે છે. વીજળીમાં વધઘટ થતી હોય કે આવી અન્ય કોઈ સમસ્યાને કારણે તમે દાખલ કરેલો ડેટા ગુમાવવાનો સમય પણ આવે છે. ફાઇલનો વારંવાર સંગ્રહ કરવાની આદત સારી છે અને આકસ્મિક રીતે ડેટા ગુમાવવાનું તે અટકાવે છે. ફાઇલ ઉપરનું કામ એક વખત પૂર્ણ થઈ જાય પછી તમારે ફાઇલને બંધ કરવી પડે. તમે વિન્ડોમાં સૌથી ઉપર રહેલા ક્લોઝ બટન પર ક્લિક કરી શકો અથવા ફાઇલ મેનુમાંથી ક્લોઝ આદેશ આપો. તે ફાઇલ ફરી ખોલવા માટે તમારે ફાઇલ મેનુમાંથી ઓપન આદેશ આપવો પડે. આ કાર્ય માટે તમે સ્ટાન્ડર્ડ ટૂલનો પણ ઉપયોગ કરી શકો છો. વડે ઓપન ઓફિસ સ્યુટ બનાવનારની ટીમને આપણે જોવી છે. હવે તમે ઓપન ઓફિસમાં સ્પ્રેડશીટ કઈ રીતે કાર્ય કરે છે તે જાણી ગયા છો. નીચે જણાવ્યા પ્રમાણે કાર્ય કરો. કેલ્સીમાં એક નવી વર્કબુક ખોલો અને કોઈપણ સેલ પસંદ કરી તેમાં ઇઝ ઇક્વલ ટુ સ્ટાર કેલ્સી ટીમ ખાલી કૌંસ પૂરો ટાઈપ કરો. આ ખાલી કૌંસને ફંક્શન કહેવાય. આથી તે ઓપન ઓફિસ સ્યુટ બનાવનારની ટુકડીના સભ્યોનો ફોટો પ્રદર્શિત કરે છે.